યુવા મિત્રો, આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે આપણું સાચું ચરિત્ર નથી, પણ આપણે જે વારંવાર ઉચ્ચારીએ છીએ, આચરીએ છીએ, એ જ આપણું સાચું ચરિત્ર છે. નાના માણસની મોટી ભૂલ કરતાં મોટા માણસની નાની ભૂલથી વધારે નુકસાન થતું હોય છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક એક્ઝામ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ જીકે ક્વેશ્ચન આ વિડીયો સિરીઝનો 28મો ભાગ છે, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું ડેઇલી ન્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1599, ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો વેદાંત કવિ કોણ ગણાય છે? તો એ છે અખો. પ્રશ્ન 1600, ઈશ્વર પેટલીકરની કઈ કૃતિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી હતી? તો એ હતી લોહીની સગાઈ. પ્રશ્ન 1601, નાટ્ય વિદ્યા મંદિર અને નટમંડળ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો એ હતા જયશંકર સુંદરી. પ્રશ્ન 1602, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ મૌલિક હાસ્ય નાટક કયું છે? તો એ છે મિથ્યાભિમાન. પ્રશ્ન 1603, નડિયાદમાં ડાઈ લક્ષ્મીબાઈ લાઇબ્રેરીની સ્થાપના કોણે કરી હતી? તો એ હતા મનસુખરામ ત્રિપાઠી. પ્રશ્ન 1604, ક્રોસ વોટિંગનો અર્થ શું થાય છે? તો ક્રોસ વોટિંગનો અર્થ થાય પક્ષના આદેશને અવગણીને મત. પ્રશ્ન 1605, મુંબઈમાં આવેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છત્રપતિ શિવાજી એરપોર્ટનું જૂનું નામ શું હતું? તે હતું સહારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પ્રશ્ન 1606, કાલિદાસે કઈ ભાષા માટે મહાકવિનું બિરુદ મેળવેલું છે? તો સંસ્કૃત ભાષા માટે. પ્રશ્ન 1607, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમારેખા કોણે નક્કી કરી હતી? તો એ હતા સર રેડક્લિફ. પ્રશ્ન 1608, નેફોમીટર થી શું માપવામાં આવે છે? તો નેફોમીટર એ વાદળોની દિશા અને ગતિ માપવા માટેનું સાધન છે. પ્રશ્ન 1609, 17 જાન્યુઆરી 2016 રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજનાની જાહેરાત કરી હતી? તો એ હતી સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશેની, અને નવી દિલ્હી ખાતે તેની જાહેરાત કરવામાં આવી હતી. પ્રશ્ન 1610, દેશનું પ્રથમ ઔદ્યોગિક લવાદ પંચ ક્યાં આવેલું છે? તો વડોદરા ખાતે. પ્રશ્ન 1611, તમાકુના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો એ છે તુર્કમેનિસ્તાન. પ્રશ્ન 1612, ખેલ મહાકુંભ 2016 પ્રારંભ ક્યાંથી થયો હતો? તો ભરૂચથી. પ્રશ્ન 1613, ઇન્દિરા ગાંધી જિયોલોજીકલ પાર્ક ક્યાં આવેલું છે? તો વિશાખાપટ્ટનમ ખાતે, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 1614, પકવેલી માટીને શું કહે છે? તો પકવેલી માટીને કહેવાય ટેરાકોટા. પ્રશ્ન 1615, બંને બાજુ પહેરી શકાય તેવી સાડી એટલે તો તેને કહેવાય પટોળું. પ્રશ્ન 1616, સંગીત મકરંદમાં કેટલા પ્રકારની વીણા અને તાલ વર્ણવેલા છે? તો 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. પ્રશ્ન 1617, પંડિત અહોબલે સંગીત પારિજાતમાં કેટલા પ્રકારના સ્વરો ગણાવ્યા છે? તો 29 પ્રકારના. પ્રશ્ન 1618, ઉરુભંગ નાટ્ય રચના કોની છે? તો એ છે કવિભાસની. પ્રશ્ન 1619, ખંભાલીડાની ગુફા ક્યાં આવેલી છે? તો ગોંડલમાં. પ્રશ્ન 1620, હિંડોળા મહેલ એ ક્યાં આવેલો છે? તો હિંડોળા મહેલ આવેલો છે માળવા ખાતે. પ્રશ્ન 1621, ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા કેટલી છે? તો એ છે 219 જેટલી. પ્રશ્ન 1622, ગુજરાતની નર્મદા યોજનાની ટીકા કરતું પુસ્તક ધી ગ્રેટર કોમન ગુડના લેખક કોણ છે? તો એ છે શ્રીમતી અરુંધતી રોય. પ્રશ્ન 1623, એ મને હંમેશા યાદ રહેશે પુસ્તકના લેખક કોણ છે? તો એ છે આનંદીબેન પટેલ. પ્રશ્ન 1624, ગુજરાતનું સૌપ્રથમ કૃષિ FM રેડિયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો જૂનાગઢમાં. પ્રશ્ન 1625, ગુજરાત ખાતે જાનકી વન ક્યાં જિલ્લામાં આવેલું છે? તો નવસારી જિલ્લામાં. પ્રશ્ન 1626, દેશના પ્રથમ આંગણવાડી કેન્દ્ર નંદગર એ ક્યાં રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો હરિયાણા રાજ્યમાં. પ્રશ્ન 1627, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર થયેલ રિપોર્ટ મુજબ નવજાત ધનુર મુક્ત થનારું ભારતનું છેલ્લું રાજ્ય કયું? તો એ છે નાગાલેન્ડ. પ્રશ્ન 1628, LED બલ્બ ઉપલબ્ધ કરાવવા માટેની યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું? તો એ છે રાજસ્થાન. પ્રશ્ન 1619,
બંધારણીય રૂપથી સમલૈંગિક વિવાહને માન્યતા આપનાર પ્રથમ દેશ કયો? તો એ છે આયર્લેન્ડ. પ્રશ્ન 1630, ભારતના કયા એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ માટે ASQ એવોર્ડ 2014 પ્રાપ્ત થયો? તો એ છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ન્યૂ દિલ્હી. પ્રશ્ન 1631, હવામહેલ એ ક્યાં આવેલો છે? તો હવામહેલ આવેલો છે જયપુર ખાતે. પ્રશ્ન 1632, પંજાબમાં ઉત્તરાયણ તહેવારને ક્યાં નામે ઉજવવામાં આવે છે? તો લોહડીના નામે, અને તમિલનાડુમાં પોંગલના નામે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 1633, સીતારા દેવીને નૃત્ય સામ્રાજ્ઞીનું બિરુદ કોણે આપ્યું હતું? તો એ હતા રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 1634, વલી ગુજરાતી એવોર્ડ કઈ બાબત માટે આપવામાં આવે છે? તો ગઝલ માટે. પ્રશ્ન 1635, જ્યોતિપુંજ નામનું પુસ્તક કયા રાજનેતાએ લખ્યું છે? તો નરેન્દ્રભાઈ મોદીએ. પ્રશ્ન 1636, કયા રાજ્યનું સચિવાલય ભવન રાઇટ્સ બિલ્ડિંગ તરીકે ઓળખાય છે? તો પશ્ચિમ બંગાળનું સચિવાલય ભવન. પ્રશ્ન 1637, એરો પ્રોજેક્ટ શાનાથી સંબંધિત છે? તો ભારતીય ટપાલ વિભાગ સાથે. પ્રશ્ન 1638, મહિલા T20 એટલે કે મહિલા 2020 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ ક્યારથી શરૂ થઈ? તો 5 મે 2010. પ્રશ્ન 1639, કાલિકા સર્વજ્ઞ બિરુદ કોણે મળ્યું છે? તો એ છે હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 1640, પ્રથમ વખત બુલેટ ટ્રેનની જાહેરાત કયા રેલવે પ્રધાને કરી હતી? તો એ હતા સદાનંદ ગૌડા, 2014. પ્રશ્ન 1641, આઝાદ ભારતના સૌ પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? તો એ હતા જ્હોન મથાઈ. પ્રશ્ન 1642, પ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂઆત કયા સ્થળ વચ્ચે થઈ હતી અને ક્યારે? તો પ્રથમ પેસેન્જર ટ્રેનની શરૂઆત હાવડાથી હુગલી વચ્ચે થઈ હતી 15 ઓગસ્ટ 1854 રોજ. પ્રશ્ન 1643, ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ એ કયા રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા? તો એ છે રાજસ્થાન રાજ્યના. પ્રશ્ન 1644, પોતાના જેલ પ્રવાસ દરમિયાન કોણે મેં નાસ્તિક કયો હું શીર્ષકથી પુસ્તક લખ્યું હતું? તો એ છે શહીદ ભગતસિંહ. પ્રશ્ન 1645, મોઢેરા સૂર્ય મંદિરના સ્થાપત્યનું કોતરકામ કઈ શૈલીમાં થયું છે? તો ઈરાની શૈલીમાં. પ્રશ્ન 1646, ગુજરાતના આદિવાસીઓના ધાર્મિક પરંપરાના ભીંતચિત્રો કયા નામે ઓળખાય છે? તો પિંછોરાના નામે. પ્રશ્ન 1647, ગુજરાતના કયા લોકનૃત્યનું નામ ગર્ભદીપ એ શબ્દ પરથી પડ્યું છે? તો ગરબાનું. પ્રશ્ન 1648, વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો દર વર્ષે. હવે એક પ્રશ્ન તમારા માટે, તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે કે હવેની વસ્તી ગણતરી કયા વર્ષની અંદર થશે. પ્રશ્ન 1649, ભારતમાં પદ્ધતિસરના શ્રમિક સંગઠનની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1918. પ્રશ્ન 1650, ઔદ્યોગિક વિવાદનો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો? તો ઈસવીસન 1947. પ્રશ્ન 1651, કારખાનાને લગતો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1948. પ્રશ્ન 1652, મુંબઈ ઔદ્યોગિક સંબંધક કાયદો ક્યારે ઘડવામાં આવ્યો? તો ઈસવીસન 1946. પ્રશ્ન 1653, હાઇજીન શબ્દ કઈ ભાષાનો છે? તો હાઇજીન શબ્દ એ ગ્રીક ભાષાનો છે. પ્રશ્ન 1654, ગુજરાતમાં આંગણવાડીની બહેનોને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો એ છે માતા યશોદા એવોર્ડ. પ્રશ્ન 1655, RSSના સ્થાપક કોણ છે? તો એ છે કેશવ બલિરામ હેડગેવાર, અને તેનું વડુ મથક છે નાગપુર. પ્રશ્ન 1656, મધર ટેરેસાએ કયા વર્ષમાં ભારતીય નાગરિકત્વ અપાયું હતું? તો ઈસવીસન 1951. પ્રશ્ન 1657, ઔદ્યોગિક રોજગારીનો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1948. પ્રશ્ન 1658, મજૂર સંગઠનનો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1926. પ્રશ્ન 1659, ઓસ્કાર એવોર્ડ કોના દ્વારા અપાય છે? તો એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા. પ્રશ્ન 1660, આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1919, અને તેનું વડુ મથક છે જીનીવા. પ્રશ્ન 1661, હિન્દ મજદૂર સભાની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ સાલ છે ઈસવીસન 1948. પ્રશ્ન 1662, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની ફિલેડેલ્ફિયામાં ક્યારે પરિષદ ભરવામાં આવી હતી?
ઈસવીસન 1944માં।